É, vai, vai. Thank you.
નમસ્કાર. આજે આપણો પવિત્ર ધર્મ, પવિત્ર દિવસ ધનતેરસ, આજનો એકદમ જે આપણા હિન્દુ માટેનો, ભારતીય સંસ્કૃતિ માટેનો એ આજનો દિવસ છે. આ દિવસે અમારે ત્યાં નોબલ રિફેક્ટરીમાં અમારે છેલ્લા 40 વર્ષથી અમારો એક પરિવાર છે, નોબલ પરિવાર, જેનું ગેટ ટુગેધર અને રાતના ડિનર રાખીએ. પૂરા પરિવાર જે 100-125 લોકો અમારે ત્યાં, અમારા હાથપગ સમાન છે, જે અમારા કર્મચારીઓને પણ કાર્યકર્તાઓ છે, સ્ટાફ, કામદાર ભાઈઓ, દરેક લોકો, એમનું અમે 40 વર્ષથી જમણવાર રાખીએ છીએ. આની પાછળનો હેતુ એક જ છે કે એક બોન્ડિંગ ને એક પરિવારની ભાવના જળવાઈ દે. આ હેતુથી નોબલ ફેક્ટરીને આજે અમારે 1982માં અમે સ્ટાર્ટ કર્યું. આજે 42 વર્ષ થયા. અમે ક્વોલિટી અને ખાસ અમારો બેઝ છે ઓનેસ્ટી અને એથિક્સ. મારા રોલ મોડેલ જ્યાંની ટાટા છે, હું વારંવાર કહી ચૂક્યો છું, એના બેઝ ઉપર ચાલવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. આપણે ટાટા નથી બની શકવાના, હરિશ્ચંદ્ર નહીં બની શકે, એના રસ્તે તો ચાલી શકીએ ને. અને પૂરેપૂરું પ્રમાણિકતા, નીતિમત્તા સાથે ઇન્ટિગ્રિટી, એથિક્સ, આ બધાને ધ્યાનમાં રાખી અને અમારો વ્યવસાય ચલાવીએ છીએ. ક્વોલિટીને અમે પ્રાધાન્ય આપીએ છીએ, ક્વોન્ટિટીને એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા. આજે આ બધાના કારણે અમને ભારત સરકાર અને ગુજરાત સરકારે ઘણા બધા એવોર્ડથી અમને સન્માનિત કર્યા છે, મોટિવેશન માટે. એમાં ખાસ ભારત સરકાર દ્વારા આજે રાષ્ટ્રપતિ એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્વારા અને તમારા વડાપ્રધાન દ્વારા 7 રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે, જેમાં પેલો બેસ્ટ એન્ટરપ્રિન્યર, 2 વખત R&Dમાં, 2 વખત ઇનોવેશનમાં, છેલ્લે અમને લીન મેન્યુફેક્ચરિંગ ટેકનિકમાં પણ મળ્યો છે, અને હમણાં ગયા સપ્ટેમ્બર 2023માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે, જે ફક્ત અમારી ક્વોલિટી, અમારી વર્કિંગ સ્ટાઇલ, અમારું એથિક્સ, આ બધાને ધ્યાનમાં રાખી અને અમને સન્માનિત કરવામાં આવ્યા છે. ગવર્મેન્ટ પણ આ દરેક કામની નોંધ લે છે, આના પરથી નક્કી થાય છે. તો આનો બેઝ મોટા મોટો આ છે. બીજું કે આજે અમારે અહીંયા પરિવારની એક ભાવનાથી, અમારા જેમ ઢોલરિયા પરિવાર છે, અમારો નોબલ પરિવાર છે, દર વખતે આ કાર્યક્રમ થાય છે. બીજું, અમારા દરેક કર્મચારીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, જેને સારામાં સારી ગિફ્ટ આપવામાં આવે છે, કે જેના ઘરમાં કામમાં આવે. આ બધું બીજું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 3 સ્લોગન છે, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, ક્લીન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, અને શાઇનિંગ ઇન્ડિયા, કેશલેસ ઇન્ડિયા, જે 3 અમે વર્ષોથી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. આના કારણે આજે અમને એક જે વાત કરી છે આપણે, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, એ અમે જે 2002માં ડેવલપ કર્યું છે, જે ઇમ્પોર્ટ થતું હતું ચાઇના અને ઇટલીથી, અને અહીંયા એક સિરામિક ઝોન, જે વર્લ્ડનો 2nd લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ છે, થાનવાકા અને મોરબી, આ ક્લસ્ટર મોટામાં મોટો ક્લસ્ટર છે, જેનો 55,000 કરોડથી વધુનો ટર્નઓવર છે, 18,000 કરોડથી વધુનો ટર્નઓવર છે. એ કંપનીઓમાં અમારું જે પેટન્ટેડ પ્રોડક્ટ ડિઝાઇન રજિસ્ટર્ડ છે, જે અમે રેગ્યુલરની ફર્નિશમાં સપ્લાય કરીએ છીએ, જેનાથી એને ફ્યુલમાં બેનિફિટ થાય છે, કોસ્ટમાં બેનિફિટ થાય છે, અને ઇમ્પોર્ટ થતું એટલું, એટલે આના કારણે આપણે હુંડિયામણનું પણ સેવિંગ થાય છે, જે સરકારને ફાયદો છે, રાષ્ટ્રને ફાયદો છે. બીજું કોઈ પણ કાર્ય કરીએ, એમાં ધર્મ છે ને, એ બીજી સાઈડ, એક સાઈડ બિઝનેસ છે, બીજી સાઈડ ધર્મ છે. આધ્યાત્મિક અને આધ્યાત્મ સાથે જે બિઝનેસ કરશે અને પ્રમાણિક કામ છે, કુદરતને હંમેશા સફળતા પામવા માટે કોઈ ક્યાંય અડચણ આવશે ને, ત્યાં ટાઈમ લાગશે, પણ સફળ 100% થવાનું છે. આ રીતે અમારે આજે 42 વર્ષ પૂરા થયા છે અને ઘણી રીતે અમને સન્માન કરવામાં આવ્યું છે. બીજું કે 2002માં ટાટા ટિસ્કો જમશેદપુર, જેનું ટાટા રિફ્રેક્ટિવ બેલપારમાં રિફ્રેક્ટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, મોટો પ્લાન્ટ છે, જેનું કેપ્ટિવ કન્ઝપ્શન ટિસ્કો છે, એમને માર્કેટિંગ કરવું હતું. 2002માં અમારો એપ્રોચ કર્યો, ત્યાં હું 3 દિવસ રોકાણો અને અમારી સાથે એગ્રીમેન્ટ કર્યું, ને એમની સાથે અમે ફ્રેન્ચાઇઝ કર્યું 5 વર્ષ, અને અમે બિકોઝ ઓફ અવર ક્વોલિટી સર્વિસ અને અમારું રિઝનેબલ પ્રાઇસિસ, અમારી કંપનીનું નામ નોબલ છે, જેનો મિનિંગ છે N ફોર નોવેલ આઈડિયા, O ફોર ઓર્ગેનાઇઝ એક્ટિવિટી, B ફોર બેટર પ્રાઇસ, L ફોર લોયલ એટીટ્યુડ અને E ફોર એક્સલન્સ પરફોર્મન્સ, આ અમારો બેઝ છે. થેન્ક યુ, ધન્યવાદ.
મારું નામ NM જોઈન્ટ. હું 1982 આ ફેક્ટરી સાથે કનેક્ટેડ છું. નોબલ ઇફેક્ટિવ વિશે જે કાંઈ કહું એ શબ્દો ઓછા છે. ઘનશ્યામભાઈ ઢોલરિયા અને એમના બંને સન જે નાના લેવલથી માંડીને આજે નોબલને વર્લ્ડ લેવલ ઉપર જે લઈ ગયા છે એની પાછળ ફક્ત અને ફક્ત એમની સફળતા, એમની નિસ્વાર્થ પ્રેમ, એમની કામ કરવાની ધગસ અને જે કાંઈ એના વિશે કહો એ શબ્દ મારા પાસે નથી. અને અમે સ્ટાફ મેમ્બર અને વર્કરો અહીંયાના એમને દરેકનો સાથ અને સહકાર મેળવી આજે ઘનશ્યામભાઈએ જે પ્રગતિ કરી છે એ બદલ હું પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું. અને એમ કે હજી હું પ્રાર્થના કરું છું કે ઘનશ્યામભાઈ અને એમના બંને દીકરા તુષારભાઈ અને ઋષિતભાઈ સફળતાના દરેક સોપાન એમના જીવનમાં જે કાંઈ ઉમદ હોય પૂરી કરે એવી પરમ પરમાત્મા પાસે મારી પ્રાર્થના. ॐ भूर्भुवस्वात्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ઘનશ્યામભાઈ ઢોલરિયા પરિવાર ગોવિંદરામ બાપુના વર્ષો પહેલા જે દિવસે આનું ભૂમિપૂજન, ઉદઘાટન આવી બધી વિધિઓથી બધા કોઈ ટેકનિકલ માણસ વિના પણ બધા સાધુ સંતોને બોલાવી, કદાચ વાંકાનેરમાં એવો પહેલો પ્રસંગ હશે કે અનેક સાધુ સંતો આ કારખાનાનું જ્યારે ભૂમિપૂજન કરીને આગળ વધ્યા બધા સંતોએ હાજરી આપી.
ચકરી કરે છે ઉપર ઉપર. ચકરી કોણ કરે? હાલો કરો કે સળગાવો.
થાય એમ તો ચાલુ. જૂનું વર્ષ પૂરું થઈ રહ્યું છે અને નવા વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. ગઈકાલે ધન્વંતરી દિવસ હતો, ધનતેરસ, જે દિવસે અમારો ઢોલરિયા પરિવાર, નોબલ પરિવાર અને મહેમાનો સમૂહ ભોજન રાત્રે લીધું. સાથે પછી દિવાળી નિમિત્તે જે એક આપણું પ્રણાલિકા ચાલી આવે છે એ મુજબ અમે આતશબાજી કરી, જે અમારા કર્મચારીઓએ ફટાકડા ફોડી અને એ જે ફોડે એનો અમને પરિવારને જે આનંદ મળે છે એ અતિ આનંદ હોય છે.